નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું પાગડા સંદીપ સર અનિલ જ્ઞાન મંદિર તરફથી આપનું સ્વાગત કરું છું આજે હું તમારી સમક્ષ આઠમાં ગણિત વિષયમાં ચેપ્ટર ચતુષ્કોણની સમજ મિત્રો એમનો હવે પછીનો ત્રીજો ભાગ લઈને મિત્રો આપણે બે ભાગમાં અગાઉના બંને ભાગમાં આપણે એટલું જોયું કે સરળ વક્ર અને સરળ બંધ વક્ર એ કોને કહેવાય અને જ્યારે કોઈ આ સરળ બંધ વક્ર છે ફક્ત રેખાખંડથી બનેલો હોય તેને બહુકોણ કહેવાય બહુકોણના પ્રકારો આપણે જોયા કે બહિર્મુખ બહુકોણ અને અંતર્મુખ બહુ બહુકોણ એટલે જેમને બે કરતા વધારે ખૂણા હોય ત્રણ ચાર પાંચ એને આપણે અનુક્રમે ત્રિકોણ ચતુષ્કોણ પંચકોણ એ રીતે નામ આપીએ છીએ આ બધાને જનરલી આપણે બહુકોણ કહીએ છીએ બહુકોણના વિકર્ણો ગોતવા માટેનું સૂત્ર પણ હતું આપણી પાસે મિત્રો કે માઇનસ બહુકોણની બાજુઓની સંખ્યા બહુ હોય એટલે એની બાજુ હોય દાખલા તરીકે ત્રિકોણ હોય તો ત્રણ બાજુ હોય ચતુષ્કોણ હોય તો ચાર બાજુ એ મુજબ આપણે એનની જગ્યામાં કિંમતો મૂકતી જવાની હતી હવે મિત્રો ચોથા ભાગમાં સોરી ત્રીજા ભાગમાં હવે આપણે જે કોઈ પણ અહીંયા બહુકોણ છે એમના ખૂણાના સરવાળા વિશે વાત કરવાની છે મેં તમને ગયા લેક્ચરમાં કહી દીધું હતું કે હવે પછી આપણે આ ટોપિક ભણીશું આ ટોપિક આપણે ભણવાનો છે કે કોઈ પણ બહુકોણ આપેલું છે એના ખૂણા વિશે આપણે શું કહી શકાય એના સરવાળ વિશે આપણે શું કહી શકીએ મિત્રો તો જુઓ મિત્રો કે આપણને જ્યારે કોઈ બહુકોણ આપેલો હોય બરાબર એન બહુકોણ હોય તો આપણે એ મુજબ એનું સૂત્ર આપણે લખશું ખૂણાના માપના સરવાળો દાખલા તરીકે એન બાજુઓ ધરાવતો બહુકોણ હોય તો એના ખૂણાનો સરવાળો આ રીતે થશે એન માઇનસ બે પછી એને ગુણ્યા એકસો એસી સૂત્ર એકદમ સહેલું છે મિત્રો કેવા એવું માગે છે કે જો બહુકોણ એટલે માની લો કે ત્રિકોણ હોય તો આપને ખબર છે એની જગ્યાએ ત્રણ મૂકે તો ત્રણ માઇનસ બે એટલે એક એક ગુણ્યા એકસો એસી એટલે આપને ખ્યાલ આવી ગયો જો એકસો એસી નો સરવાળો થાય ચતુષ્કોણની જગ્યાએ માની લો કે આપણે અહીંયા ચાર મૂકીએ તો ચાર માઇનસ બે એટલે બે બે ગુણ્યા એકસો એસી કરો એટલે ત્રણસો સાઠ એ પણ આપને ખબર છે મિત્રો કે ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો ત્રણસો ને સાઠ થાય તો એ આ સૂત્ર ઉપરથી મેળવેલું છે કે એમના ખૂણા સરવાળો કેટલો થાય હવે આ સૂત્રનો પંચકોણ માટે પણ વાપરીએ તો કે ભાઈ પાંચ હોય એટલે પાંચસો ચાલીસ પાંચસો ચાલીસ કરે ત્રીચો બરાબર તો મતલબ કે પંચકોણ હોય તો એના પાંચે ખૂણાનો સરવાળો પાંચસો ને ચાલીસ થઈ જાય તો આ રીતે બહુકોણ એટલે કે ત્રિકોણ ચતુષ્કોણ પંચકોણ એવી રીતના જુદી જુદી એન બાજુ વાળા દરેક માટે લાગુ પડે એન હોય તો એન માઇનસ બે ગુણ્યા એકસો એસી પછી એનની જગ્યાએ તમને એમ કે ભાઈ દસ બાજુઓ ધરાવતો બહુ કોણ તો એની જગ્યાએ તમારે દસ લઈ લેવાના પંદર બાજુઓ ધરાવતો બહુકોણ કોણ તો તમારે પંદર લઈ લેવાના પંદર માઇનસ બદલે તેર તેર ગુણ્યા એકસો એસી કરો એટલા એમના ખૂણાઓનો સરવાળો બરાબર યાદ રાખવાનું એ છે કે આ કોનું સૂત્ર છે એ ખાસ મહત્વનું સૂત્ર યાદ હોય પણ એ સૂત્ર શેનું છે કોનું છે એ શેને લગતું સૂત્ર છે એ મહત્વનું સૂત્ર બરાબર તો બે ગુણ્યા એકસો એસી એટલે એકદમ યાદ રહી જાય એવું સૂત્ર છે અને આમ પણ ખ્યાલ આવી જાય એવો છે મિત્રો કારણ કે આપને ખ્યાલ છે કે ગુણા નો ત્રિકોણ માટે એકસો એસી હોય જનરલી દરેક માટે શું થાય સૂત્ર તો કે એન માઇન એને ગુણ્યા એકસો એસી

પ્રત્યેક આકૃતિને ત્રિકોણમાં વિભાજિત વિભાજીત કરેલ છે તો જો ચતુષ્કોણ હોય આ આ રીતના થોડીક મોટી આકૃતિ તમને દોરીને ખ્યાલ છું મિત્રો ચતુષ્કોણ છે હવે એમના જોડી આપણે આમ બે તો શું થઈ જાય તો કે એને ત્રિકોણમાં વિભાજીત કરેલ છે મતલબ કે આવા બે ત્રિકોણ બન્યા જોવા આપણે આ એક અને આ બે ત્રિકોણ બન્યા તો હવે આ જે ત્રિકોણ છે એમના થઈ જાય ત્રિકોણ માટે તો આપણે એક ખબર છે તો આ બીજો ત્રિકોણ બને મતલબ અહીંયા એ છે કે કેટલા ત્રિકોણ બના બે ત્રિકોણ બના બે ગુણ્યા એકસો એસી અહીંયા એવું થયું બે ગુણ્યા એકસો અને બે એટલે તો કે ચાર માઇનસ બે અને એને ગુણ્યા એકસો એટલે આના ઉપરથી આપણે સૂત્ર મેળવવું છે એ લોકોએ એટલે આપણે ખ્યાલ પડે કે આ રીતે સૂત્ર મેળવેલું છે તો સેમ હવે પંચકોણમાં ષટકોણમાં આગળ વધીએ એટલે આપણે સૂત્ર વિશે બહુ વ્યવસ્થિત ખ્યાલ આવી જાય મિત્રો પંચકોણ છે જુઓ જુઓ આ એક ખૂણો આ એક આ બે આ ત્રણ આ ચાર અને આ પાંચ આવા પાંચ ખૂણાઓ છે બરાબર હવે આપણે આ બિંદુએથી આ શિરો કહેવાય કે પાંચે પાંચ શિરો બરાબર છે શિરો આ એક શિરો બિંદુ જોડીએ એ જ શિરો પાછા આપણે આ બીજા શિરો નામ જોડી દઈએ તો આપણે કેટલા ત્રિકોણ મળ્યા કહેવાય એક બે અને ત્રણ ત્રિકોણ મળ્યા કહેવાય જુઓ તો એના ઉપરથી આપણે એમ પણ ખ્યાલ આવી જાય મિત્રો કે ત્રણ ગુણ્યા હવે એક ત્રિકોણ માટે તો આપણે ખ્યાલ છે સરવાળો કેટલો થઈ જશે એકસો એસી તો ત્રણ ગુણ્યા એકસો એસી તો અઢાર તેરી ચોપન એટલે પાંચસો ચાલીસ તો જો એمنا સરવાળો 540 થયો તો હવે અહીંયા આ જે 3 છે ઈ કેવી રીતે આપણે મેળા તો કે જે 5 બાજુ હતી 5 ખૂણા તો 5 - 2 એટલે 3 આ રીતે મેળવા તો સેમ એબી જતા અજી ષટકોણમાં પણ આગળ વતીને જોઈ લઈએ મિત્રો 1 2 3 4 5 6 તો જો એ 1 2 3 4 5 અને 6 આવી રીતના 6 ખૂણા છે એટલે કે ષટકોણ છે તો એમના કોઈ એક બિંદુ થી આ શિરોબિંદુ થી આપણે બીજા આ ત્રણ એક શિરોબિંદુથી બરાબર એવા બીજા ત્રણ શિરોબિંદુને આપણે આમ જોડી શકીએ આ રીતે તો આપણે એને જોડવાથી આપણે શું બનશે ત્રિકોણ બનશે કેટલા ત્રિકોણ બને મિત્રો જુઓ આ એક બે ત્રણ અને ચાર ત્રિકોણ બન્યા તો એનો મતલબ એનો સરવાળો કરો એક ત્રિકોણ માટે એકસો એસી તો ચાર ગુણ્યા એકસો એસી એટલે આ ચાર એનો સરવાળો એટલે ખૂણાનો સરવાળો કેટલો થઈ જાય અઢાર ચોખ્ખું બોતેર એટલે સાતસો ને વીસ

જોઈએ હવે આપણો પ્રશ્ન શું છે નિમ્ન લિખિત સંખ્યા દર્શાવતી બાજુ ધરાવતા બહુકોણના ખૂણાના માપના સરવાળા વિશે શું કહી શકાય એટલે એનો મતલબ કે બાજુઓ ધરાવતા એના ખૂણાના માપનો સરવાળા વિશે શું કહી શકાય કેવું બરાબર તો એનો મતલબ સૂત્ર આપને ખ્યાલ જ છે મિત્રો એન માઇનસ બે ગુણ્યા એકસો એસી તો એની જગ્યાએ સાત લઈએ તો સાત માઇનસ બે ગુણ્યા એકસો સાત માઇનસ બે એટલે પાંચ હોય તો એના ખૂણાના માપનો સરવાળો થઈ જશે ને નવસો બરાબર મિત્રો તો જો આપણે એ ધ્યાન રાખવું સૂત્ર ક્યુ છે એન માઇનસ બે ગુણ્યા એકસો એસી એન બાજુ આઠ બાજુ વાળા બહુ કોણ માટે એન બરાબર આઠ શું તો આપણી પાસે છે સરવાળા નું એન માઇનસ બે ગુણ્યા એકસો એટલે કે આઠ માઇનસ બે ગુણ્યા એકસો એસી આઠ માઇનસ એટલે છ એટલે કે છ ગુણ્યા એકસો એસી અઢાર છે એકસો આઠ ને ધરાવતા અષ્ટોણ માટે એમનો સરવાળો ખૂણા નો સરવાળો એક હજાર એસી થઈ જાય હવે દસ બાજુઓ ધરાવતા એન બરાબર દસ દસ ધરાવતા બહુકોણ માટે પણ નિયમ દરેક માટે લાગુ પડે છે મિત્રો બસ એ જ એટલે કે કે એટલે એક હજાર ચારસો ચાલીસ ચૌદસો ચાલીસ આ ખૂણા નામાં સરવાળો થઈ જાય મિત્રો અને એન બાજુઓવાળા બહુકોણ માટે તો એ તો આપને ખ્યાલ જ છે બસ જ એન માઇનસ બે ગુણ્યા એકસો એસી સૂત્ર છે એ જ લાગવાનું છે બરાબર એની જગ્યાએ બીજી કોઈ સંખ્યા કીધી હોત તો એ પ્રમાણે આવા તમને એમ કે એની જગ્યાએ કે બાજુઓ ધરાવતા બહુકોણ તો કે માઈનસ બે એને ગુણા એક્ચોયન્સ બરાબર છે દરેક માટે આ નિયમ લાગુ પડે એમાં તો કંઈ ફરક પડવાનો નથી તો આ રીતે આપણે તમે કોઈ પણ બહુકોણ આપેલો હોય તો એમના ખૂણાના માપના સરવાળા વિશે ખ્યાલ મેળવી શકીએ મિત્રો હવે આપણે એ જોઈએ કે નિયમિત બહુકોણો કોને કહેવાય નિયમિત એવી ચર્ચા કરી પછી

ઉપરાંત હવે બીજું શું તો બહુ કોણ ની બધી જ બાજુ અને બાજુના માપ સરખા હોવા જોઈએ બરાબર તેને શું કહેવાય નિયમિત બહુકોણ કહેવાય છ હોય તો ષટકોણ હોય તો એનું નામ શું થઈ જાય નિયમિત ષટકોણ સાત ખૂણા હોય તો સપ્તકોણ તો નિયમિત સપ્તકોણ આ રીતે એવી રીતના ચાર બાજુ હોય તો આપણે એને નિયમિત ચતુષ્કોણ કહેવાય પણ એનું એક નામ છે ખાસ કે કઈ રીતે ચાર બાજુ એમાં ખૂણા સરખા હોવા જોઈએ બાજુઓ પણ સરખી હોવી જોઈએ તો એમાં એવું એક જ છે મિત્રો ચોરસ ચાર ખૂણા માટે એને આપણે ચોરસ કહી છીએ જુઓ એના દરેક ખૂણા દરેક બાજુઓ પણ સરખી હોય છે એટલે આને નિયમિત ચતુષ્કોણ કહેવાય એનું એક ઉદાહરણ છે નિયમિત ચતુષ્કોણનું ઉદાહરણ શું તો કે ચોરસ સેમ એવી હોય જો ત્રિકોણ વાત સાચી પણ એવો ત્રિકોણ કે જેના ત્રણે ત્રણે ત્રણ હોય આ સરખા હોવા જોઈએ અને ત્રણેય બાજુ સરખી હોવી જોઈએ બરાબર તો એને આપણે કેવો ત્રિકોણ કહી છે બાજુ ત્રિકોણ બધી બાજુ સરખી અથવા સમકોણ ત્રિકોણ કહીએ છીએ મિત્રો બરાબર તો આ રીતે આપણે અહીંયા આ ત્રિકોણ જે છે સમબાજુ ત્રિકોણ જે રહ્યો એને આપણે નિયમિત ત્રિકોણ પણ આપણે નિયમિત ત્રિકોણ એવો શબ્દ વાપરવાના બદલે સમબાજુ ત્રિકોણ શબ્દો વાપરીએ છીએ કહેવાય જ કે જેને ત્રણ બાજુ હોય એવા નિયમિત બહુકોણનું ઉદાહરણ આપો અથવા નિયમિત ત્રિકોણનું ઉદાહરણ આપો તો શું થાય સમબાજુ ત્રિકોણ કહેવાય અને છ બાજુ માટે એનું કોઈ નામ નથી મિત્રો હમણાં જ આપણે વાત કરીએ એને નિયમિત સટકોણ કહેવાય જેના બધા જ ખૂણાઓ અને બધી જ બાજુઓ સરખી હોય બરાબર એવા પાઠકોણને નિયમિત ષટકોણ કહેવાય મતલબ એના છે છ ખૂણા જે છે એ સરખા હોય મિત્રો આજે આપણે જોયું નિયમિત વિશે નિયમિત બહુકોણ વિશે બરાબર એને લગતા અમુક દાખલાઓ અને હવે પછી નેક્સ્ટ લેક્ચરમાં અલગ અલગ આકૃતિઓ આપેલી હોય ચતુષ્કોણ પંચકોણ તો એમના અમુક ખૂણાઓ આપેલા હોય અને અમુક બીજા ખૂણાઓ મેળવવાના હોય બરાબર તો એ ખૂણાઓ મેળવવાના દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું આશા રાખું છું મિત્રો કે અહીંયા સુધીનું આપણે ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય નિયમિત બહુ કોને કહેવાય એનો ખ્યાલ આવી ગયો હશે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એને લગતા દાખલાઓની ચર્ચા પણ કરીશું મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ